यत् संकल्पात् तपति तपनो वाति वात समिंदे वह निर्धते धरणी रुदवे लंगते नैव वेला सोयं श्रीमान् निखिल जगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो याम गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदां सत्यां मोच्यते भवबन्धनात् श्री स्वामीनारायण भगवान् नीजे अक्षर पुरुषोत्तम महाराज नीजे गुणातीतानंद स्वामी महाराज नीजे भगत जी महाराज नीजे शास्त्री जी महाराज नीजे योगी जी महाराज नीजे गुरु हरि प्रमुख स्वामी महाराज नी આ વિશિષ્ટ કિશોર સંમેલનની અંદર મારો આજનો વિષય છે સત્પુરુષ એક સાચા મિત્ર. ઘણા સમય પહેલા દુનિયાના ખૂબ મોટા એક્ટર અને કોમેડિયન જેનું નામ આપે સાંભળ્યું હશે, સર ચાર્લ્સ ચેપ્લિન કહેતા ચાર્લી ચેપ્લિન. આખી દુનિયામાં એનું પ્રભુત્વ જ્યારે જામ્યું હતું તે વખતે એકવાર ચાર્લી ચેપ્લિન પોતે યુરોપમાં ફરવા નીકળ્યા હતા. જર્મનીમાં એ જ્યારે પહોંચ્યા તે વખતે એને એરપોર્ટ ઉપર જાહેરાતો જોઈ કે ત્યાં એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી, લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. જેમ દુનિયાની અંદર તમે તો એ દુનિયામાં ખબર હશે કે લુક અલાઇક સચિન તેંડુલકર, એટલે તેંડુલકર જેવા જે જે છોકરાઓ દેખાતા હોય એની એક હરીફાઈ, લુક અલાઇક માઇકલ જેક્સન તો એના જેવા કોઈ દેખાતા હોય, હાવ ભાવ ગાતા હોય એને એવોર્ડ આપે. એમાં કોમ્પિટિશન કેવી હતી કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. એના જેવી છત્રી લઈને, લાકડી લઈને, ટોપી લઈને, મૂછો રાખીને એમ કંઈક ચાલતોલ કરતા હોય. હવે આ પોતે ચાર્લી ચેપ્લિન, એને મજાક માટે અને એ કરી શકે, એણે પોતે પણ એ હરીફાઈમાં ભાગ લીધો. અસલી મૂળભૂત માણસ એ જ હરીફાઈમાં ભાગ લીધો. 200-300 કોમ્પિટિટર્સ હશે અને કોમ્પિટિશનની જ્યારે બરાબર ચકાસણી પતી અને જ્યારે રિઝલ્ટ જાહેર થયા ત્યારે ખબર પડી કે જે અસલી ચાર્લી ચેપ્લિન એનો 7મો નંબર આવ્યો. સમજી ગયા? એને કીધું કે વેન હી કેમ 7th, એને પોતે પોતાના મેમોર્સમાં લખ્યું છે કે મને આંચકો લાગ્યો કે 6 લોકો એવા હતા જે મારા કરતા પણ વધારે મારા જેવા લાગતા. સમજાય છે? કે ધેર વર 6 પીપલ હુ લુક્ડ મોર લાઈક મી દેન માય સેલ્ફ.
પછી આગળ લખે છે કે વી લીવ ઇન અ વર્લ્ડ વેર શો મેન સક્સીડ એન્ડ રિયલ મેન ફેલ. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે કે જે દેખાવ કરનારા લોકો છે ને સફળ થાય છે અને સાચા લોકો બિચારા રહી જાય છે. એ કહે છે કે હકીકતની અંદર આ વાત જે ચાલી ચકલીને નોંધી એના પર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એવી એક દુનિયામાં જીવીએ છીએ જ્યાં સાચા અને સારી વ્યક્તિને શોધવા એ ખૂબ અઘરું છે. ડોક્ટર સ્વામીના શબ્દમાં તમે જોઈએ કે એક વિશ્વાસુ નોકર શોધવો હોય ને, પગારદાર, આપણે જેના સાહેબ કહીએ, એક વિશ્વાસુ નોકર શોધવો હોય તો પણ કેટલું અઘરું પડે છે. ઘણા લોકો અમારી પાસે આવે કે સ્વામી અમે ધંધો કરીએ છીએ, આપણે કે આ કોણ છે, કે મારા મિત્ર સાથે, તો મેં કહું પછી આશીર્વાદ શેના જોઈએ છે, એ કે ના સ્વામી એનો વિશ્વાસ નહીં લે. વિશ્વાસ ન હોય તોય મિત્ર કહેવાય, આ તો રાખવું પડે, ભેગા છે એટલે ફરવું પડે. તો કહેવાનો ભાવ આ શું છે કે અત્યારે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આપણે વિશ્વાસ અને સચ્ચાઈ માટે આપણે ભીખ માંગવી પડતી હોય છે. 1985 સાલમાં જ્યારે સ્વામીજી લંડન હતા અને તે વખતે સુવર્ણ તુલા અને અવસરની આ વાત છે, સ્વામીજી અંદર નાસ્તો કરતા હતા, તમારા જેવા થોડા કિશોરોના હાથની અંદર એક છાપાનું કટિંગ હતું, અમને સંતોને આપ્યું. એ કટિંગ જ્યારે બાપા પાસે વાંચ્યું એમાં એવું લખ્યું હતું કે એક ગુરુ, ગુરુમાં તો વિશ્વાસ હોય ને, તો એક ગુરુ પાદરી, એણે 1965 એમ જાહેરાત કરી હતી શિષ્યોમાં કે 20 વર્ષ પછી દુનિયા નષ્ટ થવાની છે, તમારી પાસે જે ધન હોય જે વસ્તુ તમે મને આપો હું ભગવાનના ધામમાં તમને બમણું કરીને આપીશ. આવી બેંક તો કામની કે નહીં? જો આવો ધંધો તમે કરતા હોય કોઈ દિવસ ખોટ થાય? કદી ના થાય. લોકોએ વિશ્વાસથી બધું આપ્યું અને પછી 20 વર્ષ તો બધા જીવે ને, એને જો 100 વર્ષનું કહ્યું હોત તો કદાચ ઉપડી ગયા હોત, પણ 20 વર્ષ પછી બધા એના શિષ્યો ભેગા થઈને બધા હોવાપો કર્યો, એના પર કેસ નાખ્યો કે અમારી જે જૂની મિલકત હતી અને પૈસા હતા અત્યારે અત્યારે તમે આપો, કાં અમારા ગુરુને જેલમાં પૂરો. આ કટિંગ જયારે બાપા પાસે વાંચ્યું ત્યારે સ્વામી હસતા હસતા શું કે, કે આવા કોઈક ભટકાઈ ગયા હોત એના કરતા અમે શું ખોટા છે. અને સ્વામીએ બહારે આવીને તમારા જ જેવા કિશોરોને વાત કરી, બહુ અદભુત વાત કરી. સ્વામી કે આપણને જે સંત મળ્યા છે એ સાચા છે. પછી બાપા કે જો એટલું મનાય કે આ સંત મારા છે તો સ્વામી કે મિત્ર ભાવ રહે, અને એટલું જ કરવાનું છે, બાકી બધું સંત કરશે. સમજી ગયા? તમે કોકને ખાલી મિત્ર બનાવો અને બધું જ તમારું સાચવે એવા મિત્ર છે? આપણે તો મિત્ર પાછળ ઘસાઈ જવું પડે, પૈસા વાપરવા કે ત્યાં ફરવા જવું પડે, એ પીવે પીવું પડે, એ પહેરે પહેરવું પડે તો મિત્ર સાચા. પેલો કે નહીં કે હદ દૂર ચાલે, મિત્રતા ટકાવવા માટે આપણે ઘસાવવું પડે. આ મિત્ર કેવા છે? સત્પુરુષ. કે એકવાર તમે એમ જ માનો કે આ સંત મારા છે તો પછી સ્વામી કે એટલું જ કરવાનું છે, એ પછી કંઈ જ કરવાનું નથી. આવી દ્રઢતા આપણા મનમાં હોય તો ખ્યાલ આવે. બીજો પ્રસંગ હું લંડનના કિશોરોની હું તમને વાત કરું, યુવાનો કિશોરોની. 1980 સાલનો પ્રસંગ છે. બાપા ત્યાં ફરતા હતા પદરામી વિચરણ, ત્યારે થોડાક કિશોરો બાપાની આગળ પાછળ ફર્યા જ કરે, આનંદ કરે, બાપા જોડે હેતપ્રીત કરે, વાતો કરે, બધું જ કરે. પણ એક એવો પ્રસંગ બન્યો કે નવરાત્રિના દિવસો હતા. જો બધાને ચટપટી જાગે કે નહીં, નવરાત્રિના દિવસો હતા અને આ જે સ્વામીશ્રીની નજીક ફરનારા યુવાનો છે ને, ખાનગીમાં બાપા કે સંતો કોઈને કીધા વગર ત્યાં નવરાત્રિના ગરબામાં ગયા હશે. ઇંગ્લેન્ડમાં ગયા તો ખરા, ખાનગીમાં કોઈને કીધું નહોતું, પણ ભગવાનનું કરવું એવું કે ત્યાં કોઈ છાપાવાળો ચઢી ગયો હશે અને છાપાવાળા જનરલી નવરાત્રિના ફોટા પાડતા હશે, એમાં ફોટામાં કોણ આવ્યું? આપણા મુખ તો
અને એ ગાર્ડિયન ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજમાં સાઈડની અંદર કે હો ભારતીયની પ્રથા જે નવરાત્રિના જે બધા હિલોડે ચડે અને એમાં ફોટા કોના? આપણા યુવાનો કિશોરો. અને જે આ ઝૂમતા એવો ડાન્સનો ફોટો આવ્યો એટલે આખા સત્સંગમાં બધા હોહા થઈ ગઈ કે આ જ બાપા જોડે ફરનારા, જોડનારા, દોડનારા, ઉપદેશ આપનારા ઝૂમવા બેસી ગયા હતા ત્યાં. અને જયારે આ વાત સ્વામી પાસે પહોંચી તો બધા યુવકો શરમાઈ ગયા કે મારી નાખ્યા કે આ તો ફોટાથી ધ્યાન રાખવું પડે. અને જયારે સ્વામી પાસે બધા ગયા એકદમ ઢીલું મોઢું કરીને જવાબો શોધતા કે કરશું શું કેમનું, અને જેવા સ્વામી પાસે ગયા ને સ્વામી બીજું કઈ ન બોલ્યા. બાપાએ કીધું, બાપા કે તમે બધા ગયા કેમ ત્યાં? આટલું જ સ્વામીએ પૂછ્યું. તો એ લોકો કે બાપા અમારે તો ઘણું નહોતું જવું પણ અમારા ફ્રેન્ડ્સ હતા ને એ ફ્રેન્ડ્સના આગ્રહને લીધે ગયા. સ્વામી બે જ શબ્દ બોલ્યા, સ્વામી કે અમે તમારા ફ્રેન્ડ નહીં. સમજ્યા? જો આ દુનિયાના સ્કૂલના, પોળના, ઘરના અને ફરવા જનારા એ બધા જ તમારા ફ્રેન્ડ્સ હોય તો શું પ્રમુખ સ્વામી મહારાજ તમારા ફ્રેન્ડ નહીં? એના આગ્રહથી ત્યાં જવાય તો આમના આગ્રહથી અહીંયા ન અવાય? દુનિયાના મિત્રના આગ્રહથી બધું જ થાય તો સત્પુરુષના આગ્રહથી બધું મુકાય નહીં, મૂકી શકાય? જો સ્વામીનો બહુ જ સિમ્પલ પ્રેમાળ ત્રણ શબ્દોનો આ તો સ્વામી કે એ તમારા ફ્રેન્ડ્સ તો અમે તમારા ફ્રેન્ડ નહીં. આટલું જ સ્વામીએ કહ્યું. હવે પછી બાપાએ કીધું, વાંધો નહીં તમને આગળ જતા સમજાશે. અત્યારે એ જ છોકરાઓ આ 30 વર્ષ પછી જે લગ્ન કર્યા, ઘરબાર થયા, દુકાનો કરી, ધંધા કર્યા, ભણ્યા, એના પડે પડે બાપા 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 કહીને દરેક જગ્યાએ માર્ગદર્શન લીધા. અત્યારે એ છોકરાઓ અત્યારે તો વડીલ થઈ ગયા. અમને શું કહે છે ખબર? કે જે મિત્રો અમારી જોડે નોડતામાં હતા ને એ પછી ક્યારેય અમને મળ્યા નથી કે અમને પૂછ્યું નથી. પ્રમુખ સ્વામીએ કે અમારા મિત્ર સાચા કે અખંડ અમને પૂછતા રહ્યા છે. જો યાદ રાખજો, ધેર ઇઝ અ ડિફરન્સ. એનીબડી કેન બીકમ યોર ફ્રેન્ડ ફોર અ મોમેન્ટ. ક્ષણ માત્ર માટે કોઈ પણ તમારો મિત્ર બની શકે છે. કોઈને તમારા પૈસા પડાવવા હોય તો મિત્ર બનીને, તમારી ટિકિટે પિક્ચર જોવું હોય તો મિત્ર બનીને, તમે ક્રિકેટ જતા હોય ને એની પાસે કોઈ ગાડી ન હોય તો મિત્ર બનીને, આ દુનિયામાં કોઈ પણ ક્ષણ માત્ર માટે તમારો મિત્ર બની શકે છે. એક સત્પુરુષ જ એક છે કે આખી જિંદગી મિત્ર રહે છે અને જન્મો જન્મના મિત્ર છે. આ જો આપણા મનની અંદર ધરતા થાય તો કોઈ દિવસ આપણને આ પ્રશ્ન જ ના રહે. પણ હું તમને જે વાત કરું છું ને એ વાત સમજવી થોડીક અઘરી છે કે ભગવાને બુદ્ધિ આપી છે, ભગવાને લાગણી આપી છે, ભગવાને આપણને ઉંમર આપી છે, તો એ સમજવી કેમ અઘરી છે? તો જરા તર્કબદ્ધ સમજજો. બાળક નાનો હોય ને ત્યારે એની દુનિયા કઈ છે? ટોઈઝ આર હિઝ વર્લ્ડ. રમકડા એની દુનિયા છે. જો એનું રમકડાનું ઘર તમે લઈ લેશો તો રડારડ કરશે. એના જે ઘરમાં રહે છે એમાં પાણી લીક થતું હશે ને બાળકને પડી નથી. સમજાય છે? રમકડું એનું સાચવશે પણ દિવાલ ઉપર લીટા કરશે. એની માટે દુનિયા કઈ છે? રમકડા. ટોઈઝ આર હિઝ વર્લ્ડ. એમ તમારી જેમ કિશોર અને યુવાન થાય ને ત્યારે ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. મિત્રો છે ને તમારી દુનિયા છે. મિત્ર ફોન કરે ને તો સરકીને જતા રહો, મિત્ર બોલાવે તો હોય એના કરતા વધારે રહો. અરે અમારો જાનનો મિત્ર છે લે, કે સ્વામી કરવું પડે લે, એટલી કેફથી કરે ને કે ભગવાન માટે એવું ન બોલે. જો મિત્ર, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. હું આમ માનું છું એટલે તમને કહું છું, સ્વીકારું છું. થોડાક જયારે તમે લગ્ન કરશો ને એટલે તમારી વાઇફ વિલ બી યોર વર્લ્ડ. તમારી પત્ની તમારી દુનિયા બનશે. તમને નહીં ગમે તોય આ બધું તો તમે ઈચ્છાથી મિત્ર વર્લ્ડ બનાવો છો. પેલી તો કહેશે જ, હું તારી દુનિયા છું, કાયમે આવી જવું, મોડા ન જવું, કહું તે કરું, મારે જે જોઈએ તે આપવું, પૈસા તું કમા હું વાપરું. આ હું આખી આખી સાયકોલોજી કહું છું
યોર ફેમિલી, યોર વાઇફ એન્ડ યોર ફેમિલી વિલ બી યોર વર્લ્ડ. જેમ તમારા ઘરની અંદર ભીંસ આવશે અને તમે કમાતા થશો ત્યારે શું થશે ખબર છે? મની વિલ બી યોર વર્લ્ડ. પૈસા તમારી દુનિયા થશે. બેંકમાં રાખું, ક્યાં રાખું, શેરમાં રાખું, પછી શું રાખું, આમ શું કરું, ક્યાં સંતાડું, આખી દુનિયા પૈસાની ત્યાં ગોડામ કરતી પડશે. અને જ્યારે તમે વૃદ્ધ થશો ને અમારી ઉંમરના, જો તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે મેમરીઝ વિલ બી યોર વર્લ્ડ, સ્મૃતિ તમારી દુનિયા બની જશે. અમે આ કરતા હતા, બાપાએ લાભ આપ્યો હતો, આમ ફરતા હતા, પગ ના ચાલતા હોય પણ બહુ દોડ્યા હતા. જુઓ, ટોઈઝ આર યોર વર્લ્ડ, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ, ફેમિલી ઇઝ યોર વર્લ્ડ, મની ઇઝ યોર વર્લ્ડ, એન્ડ ધેન મેમરીઝ આર યોર વર્લ્ડ. અત્યારે તમે જે દુનિયામાં જીવો છો એની અંદર મિત્રો એ તમારી દુનિયા છે. હું એમ નથી કહેવા માંગતો કે તમારા મિત્રો એ ખોટા છે, એવું કહેવા માંગતો જ નથી. પણ અત્યારે અમે જે કાંઈ કહીએ ને, મિત્રનું જેટલું મનાય ને એટલું ભગવાનનું ના મનાય. ગુણાત્યાન સ્વામી સંતને કીધું કે ભાઈ તું આ વંડી કર ને, પેલો કે ના ના માર નથી કરવું, થાકી ગયો છે, બહુ કામ કરું છું, પછી કરીશ, અત્યારે નહીં ફાવે. ગુણાત્યાન સ્વામી જોયું કે એને કોની જોડે મિત્રતા છે, બીજા સંત જોડે હેત હતું, મિત્રતા હતું. ગુણાત્યાન સ્વામી એવું કીધું કે ભાઈ તું તારા મિત્રને કે ને વંડી કર. પેલો આરામથી સૂતો હતો, પેલો બાજુમાં જઈને પેલા લાત મારી ગયો, એ ચાલ વંડી કર, હો ચાલો 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 લે. જો મિત્રના દાવે છે ને બધું જ તમે કરવા તૈયાર થશો. લોકો સિગરેટ બીડી ડ્રગ્સમાં કેમ ચડે છે? અમારા નળ દુખી જાય કેતા કેતા કે ન પીવો ન કરો, ને પેલો ખાલી એક જ લગાવ ને યાર એક ઓર, અને કે તને દુનિયા બદલાઈ જશે. તો સિગરેટ પીવે ને કાંઈ મિત્ર ના બળે. મિત્રનું બળ એટલું બધું હોય છે ને ફ્રેન્ડશીપનું, કે ભગવાનનું ના મનાય ને એનું મનાય. જો શ્રીજી મહારાજે નથી કહ્યું કે સંત જીવના સાચા સગા છે? કહ્યું છે ને, સંત જીવના મિત્ર છે. મહારાજે કીધું કે સંત સાથે તમે મિત્ર ભાવ રાખો તો પણ જ્યારે ઇક્વેશન મૂકીએ ને સરવાળો, તો આપણા મનમાં ક્લેરિટી થાય કે જેટલો આપણે પ્રેમ મિત્રો પાસે હોય ને એટલો સંત કે સત્પુરુષ માટે અંતરથી હોતો નથી. કહીએ ખરેખ, નહીં આવે તો ખરાબ લાગશે, જોશે તો વિમલ સ્વામી પૂછશે, એમ નહીં. ઇટ શુડ બી ફ્રોમ વિધિન. જો એ મનની અંદર હોય તો આપણને ખબર પડે. તો આપણા મનની અંદર આ પ્રશ્ન છે. હું એ પણ નથી કહેવા માંગતો, તમે મને કહેશો સ્વામી શું તો અમારા બધા મિત્ર ખોટા? ભાઈ સાહેબ, એવું અમે નથી કહેવા માંગતા. પણ હું એ કહેવા માંગુ છું કે તમારા મિત્ર સાચા હોય એનું કારણ એમ નથી કે બધા સારા જ છે. હું કહું તમારા મિત્રો એ તમારા સાચા, પણ તમારે એ તો પ્રશ્ન પૂછવો જોઈએ ને કે સાચા મારા મિત્રો છે પણ એ બધા સારા છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. જેમ તમે જમવા બેસો, તમે કહો આ ખાવાનું મારું છે પણ સારું છે, વિચાર કરવો પડે કે નહીં? એમ આપણે પણ એક પ્રશ્ન મનમાં પૂછો છે કે આ બધા જ મારા સાચા મિત્રો છે પણ એ સારા છે કે નહીં. એટલા માટે આ પૂછવું જોઈએ કે જ્યારે સ્વામીનો તમે વિચાર કરશો ને કે સ્વામી સાચા મિત્ર છે, સર્વશ્રેષ્ઠ મિત્ર છે, અને સ્વામીનું જે હેત છે ને, તો એક બહુ જ મોટા માણસે અમને કહ્યું હતું કે ઇફ યુ ટેક ઓલ ધ ફ્રેન્ડ્સ ઓફ યોર વર્લ્ડ, આ દુનિયામાં જેટલા માણસો છે એ બધા જ તમારા મિત્ર હોય, એટલે 6 અબજ મિત્રો, અને બધા જ સાચા હોય, અને હું કહું કે બધા જ સારા હોય, પણ સ્વામી એક મિત્ર અને એનું હેત, એની બરોબર 6 અબજ મિત્રનું હેત થાય નહીં. શા માટે? કે આ બધાનું જે હેત પ્રીત છે ને એની અંદર કંઈક સ્વાર્થ છે. ગુણાત્યાન સ્વામીએ કીધું કે બીજા આપણું હેત કરે ને એનું ઇન્દ્રિયનું પોષણ કરતા હોય, કોક આપણી માટે પાણી લાવી દે, રાખે ને સાચવે, કોઈક મફત કપડા આપે, તો ઇન્દ્રિયોનું પોષણ કરતા હોય. ભાઈ તમે રૂપવાન હોય ને તોય હેત કરે, તમે ધનવાન હોય તો બહુ જ હેત કરે, કોઈક બુદ્ધિશાળી હોય તો હેત દેખાડે, કોઈક આવડતવાળો હોય તો હેત દેખાડે. લોકો જે હેતપ્રીત કરતા હોય છે ને એ પોતાની ઇન્દ્રિયોનું પોષણ કરતા હોય છે. ઘણા કહે ને અમને, કોઈક છોકરો બહુ બોલકો હોય ને સારો હોય, કોઈક છોકરી બોલકી હોય ને સારી હોય, બધાને હેત થાય, એ કે એના જીવનું હેત છે?
કે ઇન્દ્રિયોનું પોષણ છે. પેલાને તમે ગમો છો એટલે હેત કરે છે. પેલાને તમે ગમતા બંધ થઈ જાઓ, હે, શરીરની અંદર લેપ્રસી નીકળી હોય એટલે કહે કે શું કીડિયારાનો રોગ, અને દર 2 સેકન્ડે છીંક ખાતા હોય અને લીટ લબડતી હોય, પછી કે મારા મિત્ર થાવ થાય કોઈ કેમ? કે લોકો આ દુનિયાની અંદર તમારી જોડે હેતપ્રીત કરે ને એ તમારું એનું પોતાનું પોષણ કરે. સત્પુરુષ જે હેતપ્રીત કરે છે ને એ આપણા જીવનું પોષણ કરે છે. એ જો આપણા મનમાં મનાય તો સત્પુરુષની આખી દુનિયા અને હેત કરવાની રીત જુદી છે. કેટલા પ્રસંગો છે, હું પ્રસંગો બહુ ઝાઝા નથી કહેતો પણ તમને કોન્સેપ્ટ સમજાવું છું. આપણા ટ્રસ્ટી કિરણ પીઠવા તમારા જેમ યુવાન હતા અને અહીંયા જ શાહીબાગ મંદિરની અંદર દર વખત બાપા આવે અને સ્વામી હોય ને તે વખત એ લોકો સ્વામી જોડે બેઠા હોય ને વાતચીત કરે, અને એમનો નિયમ કે કામે ગયા હોય તો બાપા જયારે વિદાય લેવાના હોય તો સાંજે પણ સ્વામીને 2 મિનિટ મળવા આવે. નાના નાના યુવાનો કિશોરો. એકવાર એ કંઈક સ્વામી અહીંયા નીકળી ગયા અને સ્વામીને મળવા માટે કિરણ પીઠવા મોડા પડ્યા. મોડા પડ્યા અને એના મનમાં એમ થયું કે હું રહી ગયો, અને સાયકલ લઈને એ પોતે ત્યાં દિલ્હી દરવાજા સુધી ગયા છે. દિલ્હી દરવાજા સુધી ગયા ને ત્યાં જ એમને જોયું કે બાપા એ ગાડીમાં બેઠા હતા અને દિલ્હી દરવાજા ગાડી ગાડી ઉભી હશે. કિરણ પીઠવાએ જેવી ગાડીમાં સ્વામીને જોયા એટલે તરત જ સાયકલ ઉપરથી સીધા ઉતરી પડ્યા. ઉતરી પડીને સીધા બાપાને દંડવટ કરવા લાગ્યા અને સ્વામીએ હેતપ્રીતિ માટે ધબ્બો માર્યો. પછી કિરણે જોયું કે જેટલા મિનિટ હું ઉતરીને 5-6 મિનિટ દંડવટ કરતો હતો અને સ્વામી આગળ ઉભો રહ્યો, એક હાથે પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપ્યા અને બીજી હાથે સાયકલનું કેરિયર પકડીને સાયકલ ઉભી રાખી હતી એ પ્રમુખ સ્વામીએ મારી સાયકલ પકડવાનું કામ કર્યું. લે, સમજાય છે? સત્પુરુષ મિત્ર એવા છે કે ક્યારેય તમે કે તમારી વસ્તુને પડવા દેતા નથી. સપોર્ટ્સ. જો હેતપ્રીત તો બરાબર સમજીને હેતપ્રીત. આચાર્ય સ્વામી અત્યારે નવસારીના આપણા મુખ્ય કોઠારી મહંત છે. ઝુઓલોજીમાં પોતે PhD કરીને એટલે પ્રોફેસર MSc કર્યું છે. એ લગભગ 66 કે 67 સાલમાં વિદ્યાનગરમાં હતા. સત્સંગી બહુ નહીં, વિરોધ કરે. એ પોતે પોતાની રૂમમાં રાતના 12 વાગે વાંચતા હતા. પ્રમુખ સ્વામી રાતોરાત ત્યાં પહોંચ્યા. રહેવાની કોઈ જગા નહીં, નાની આપણી હોસ્ટેલ. અને તે વખતે જયકૃષ્ણ ભગત એ બધા સુઈ ગયા છે. જેવા રાતની 1 જ લાઇટ ચાલુ હતી, સ્વામી ત્યાં ગયા ને બાપા કે તમારે જો વાંધો ન હોય તો અમે અહીંયા પોટલા નાખીને અમે સુઈ જઈએ. કોની ત્યાં? પ્રમુખ સ્વામી મહારાજ આખી સંસ્થાના પ્રમુખ, એને રહેવાનો કઈ ઉતારો નહીં. અને યુવકોની રૂમમાં સ્વામી કે અમે સુઈ જઈએ, રાત સુઈ જઈએ, કાલ સવારે જઈશું. પૂછ્યું પેલા કે બાપા કે સ્વામી વાંધો નહીં, એકદમ આશ્ચર્યચકિત. અને તે વખતે સ્વામીએ કીધું કે તમે અત્યારે શું કરતા? કે અમે વાંચતા હતા. હવે આ લોકોના મનમાં છે ને ચાની તડપ. 12 વાગ્યાનો સમય થયો, ચા પીવાનો સમય થયો, ચા ન પીવે તો જગાય નહીં. ઘણાને હોય ને એવું બધું. એ કે આ તો ભરાઈ ગયા, પ્રમુખ સ્વામી આવી ગયા, હવે ચા બનાવશું કેમ, પીશું કેમ. એટલે આ લોકોએ વિવેક કર્યો કે ભાઈ ચા નહીં તો આજે આપણે ઉકાળો પીએ, કંઈક પીવું તો છે જ. એટલે ધીરે એને બાપાને શું કીધું કે સ્વામી તમે ઉકાળો લેશો? સ્વામી કે તમે વાંચો અને અમે ઉકાળો બનાવીએ. આમને એમ હતું કે પ્રમુખ સાહેબ ઉકાળો બનાવી દઈએ અને અમે ચા બનાવીને પીએ, પણ હવે તો બાપાએ શું કીધું કે તમે વાંચો, હું ઉકાળો બનાવી દઉં, જો અમને કેવો આવે છે. ભરાઈ ગયા ને. એના મનમાં એમ થયું કે હવે ઘેવો કે નેવો, ઉકાળો તે ઉકાળો જ ને, મળશે શું આપણને ઉકાળો, ચા રહી જશે. સ્વામી અંદર પાછળ નાની પેલી બાલ્કનીમાં ગયા. સ્ટવ ને આ બધું બન્યું હતું અને સ્વામી અંદર આ લોકો તો વાંચતા હતા મન ત્યાં. અને થોડીક વાર પછી પ્રમુખ સ્વામી મહારાજ 2 કપ લઈને આ છોકરાઓ પાસે આવ્યા અને શું હતું ખબર છે? ચા બનાવી હતી. સ્વામીએ યુવકો માટે ચા બનાવી હતી અને આ છોકરાઓ દંગ થઈ ગયા અને પછી ચા પીધી. અને પછી એમણે કહ્યું કે સ્વામી તમે બધું સમજી ગયા? સ્વામી કે જે માલ સામાન પડ્યો હતો ને એટલે હું સમજી ગયો કે તમારે શું પીવું છે. જો સત્પુરુષ લાગણી સમજીને સેવા કરે છે યુવકોની કિશોરોની. પછી આ લોકોએ કીધું કે આ તો બહુ સારા સંત છે કે આપણું સમજે છે કે સ્વામી સંતો સવારે છે ને અમને વહેલા ઉઠાડવા આવે છે, તો જો વહેલા ઉઠાડવા સંતો આવે ને તો તમે એમનું કહેજો કે આ લોકો છે ને મોડા સુધી જાગ્યા છે એટલે આ લોકોને સુવા દો. આ લોકોને લાગ્યું આપણે વધારે લઈ લઈએ ને કન્સેશન.
સવારે સંતો જયારે ઉઠાડવા આવ્યા ત્યારે બાપાએ છે ને સંતોને કીધું કે આ લોકો મોડા સુધી જાગ્યા છે, આ લોકોને હમણાં ઉઠાડતા. સંતો કે સ્વામી અમને કેવી રીતના ખબર પડે કોણ મોડું કોણ વહેલું? એટલે સ્વામી આ લોકોને ઉઠાડ્યા. સ્વામી કે જુઓ તમારી વાત પણ સાચી છે અને આ લોકોને કેવી રીતના ખબર પડે કે કોણ વહેલું કોણ મોડું સુઈ ગયું છે, એને આ લોકોની પણ વાત સાચી છે એટલે ઉઠાડે ત્યારે ઉઠી જવું લે. પછી મહિના પછી પ્રમુખ સ્વામી જયારે ફરી વાર આવ્યા ત્યારે સ્વામીએ આચાર્ય સ્વામીને પૂછ્યું કે ચા બનાવી દો, એ કે સ્વામી અમે ચા છોડી દીધી. જો પ્રમુખ સ્વામી મહારાજ એવો હેતપ્રીત કરે સમજણથી લાગણીપૂર્વકથી કે યુવાનો કિશોર એમાં ખેંચાય. આવા તો હું તમને કેટલા પ્રસંગો કહું, કેટલા પ્રસંગો. મહાન સ્વામી યુવાનમાં હતા અને જયારે એક ટ્રેનના ડબ્બામાં પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી બેઠા અને પછી બીજા ડબ્બામાં જવાનું થયું ત્યારે મહાન સ્વામી પોતાની થેલી ભૂલી ગયા અને માંડ ઉપર ચડ્યા ત્યારે સ્વામીએ સુધી તમે શાંતિથી બેસી જાઓ, હું જઈને તમારી થેલી બીજા ડબ્બામાંથી લઈ આવું. કરી શકો તમે? આપણે તો આપણો સામાન લઈને ચડી ગયા ને માંડ સીટ મળી પગ પોડા કરીને બેસી અને થેલી ઘૂસાડતા ને પેલા કે તું તારી લઈ આવ, તારી જગા સાચવી રાખું છું. લે આપણે છે ને એની સેવા કરતા હોય છે, એની જગા સાચવી એની આપણને ભાગ્ય માનતા હોય. બહુ મોટું કામ કર્યું જગા સાચવી લે. આપણું બધું છે ને સગવડિયું ખાતું હોય. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાની વસ્તુ એ પ્રેમથી કરતા હોય છે. યજ્ઞવલ્લભ સાંઘવીને સેંકડોથી વધારે પત્રો લખ્યા યુવાનીની અંદર. એવા પ્રસંગો સાંભળ્યા છે કે ટ્રેનની અંદર કોક યુવાન દુઃખી હોય તો સ્વામી એને ભેટીને એના આંસુ રૂછ્યા હોય. હોસ્પિટલમાં સ્વામી મળવા ગયા હોય અને કોઈને પણ સ્વામીએ માથું દબાવ્યું હોય, પ્રેમથી સાચવ્યા હોય. લગ્નની અંદર કોક યુવાને કહ્યું હોય કે સ્વામી મારા લગ્નમાં આવજો, સ્વામી હાજર હોય ને પેલો તૈયાર ના હોય. સમજાય છે? આપણે તો કોકને ત્યાં ગયો હોય પેલો તૈયાર નહીં હોય તો શું કરીએ, બેસી જઈએ? આપણે તો ત્યાંથી પાછા નીકળી જઈએ. સ્વામી શ્રી લગ્નમાં ગયા હોય ને કોકના ફુલેકાની અંદર પણ યુવકોને રાજી રાખવા સ્વામી ફરિયાવ હોય એવા પ્રસંગો. કોક યુવાન ઇન્ટરવ્યુ આપવા જતા હોય ને પ્રમુખ સ્વામી 15 મિનિટ કાઢીને એનો સમય લીધો હોય ને કીધું તારે શું બોલવું. ઇન્ટરવ્યુ પણ પ્રમુખ સ્વામીએ શીખવાડ્યા, જમતા શીખવાડ્યું છે. પરદેશની અંદર એક યુવાન જૈન, એના મનની અંદર કોઈ સત્સંગ નહીં પણ એના મનમાં હતું કે પ્રમુખ સ્વામીને હું રણમાં લઈ જાઉં અને મારી ગાડીમાં બેસે અને હું ડેઝર્ટ રાઇડ અપાવું. સ્વામી 3 ગાડીઓ પડી હતી અને અંતર્યામી રૂપે સ્વામી નરેન્દ્ર જૈનની ગાડીમાં બેઠા. એટલો જ પ્રસંગ, આખા વર્લ્ડના જૈન યુથ એસોસિએશનનો પોતે પ્રમુખ, આખા વર્લ્ડનો એ હેડ બિઝનેસમેન, સારામાં સારા પોતે વિચારક, પણ સ્વામી એની ગાડીમાં ડેઝર્ટ રાઇડમાં બેઠા ને ત્યારથી આખી જિંદગી પ્રમુખ સ્વામીની મૂર્તિ એ પોતાના ખિસ્સામાં રાખતો થઈ ગયો. વિચાર કરો, ક્ષણિક માત્ર માટે નહીં પણ સ્વામી જુદી જુદી રીતે હેત કરીને યુવાનોને પોતે ખેંચે છે. પણ ક્લાઇમેક્સ ક્યાં? જીવતા તો શીખવાડે, જમતાય શીખવાડે, પણ વિશ્વવિહારી સ્વામી નાના યુવાન હતા, મૂંઝાય, પરદેશમાં ઉછરેલા પૈસાદારના દીકરા, અને સ્વામી પાસે આવ્યા અને તે વખતે ગામડે ફરવા જતા હતા અને તે વખતે બાપાને ખબર પડી કે 3 દિવસ કે સુધી તો ખાડે જ નથી ગયા. કેમ? ગામડામાં તો સંડાસ હોય નહીં, ક્યાં જવાનું? ઓપન એર થિયેટર, બરાબર. અને ત્યાં જવાનું તો આ જાય જ નહીં અને ખાય જ નહીં, ખાઈ તો નીકળે ને. તો એ કે એટલા મૂંઝાય તો સ્વામી એને વાલથી બોલાયા અને સ્વામી કે શું પ્રશ્ન છે? કે બહુ મોટો પ્રશ્ન છે, થાય કે નહીં પ્રશ્ન? પણ સ્વામી એને સમજાયા. સ્વામી કે આપણે છે ને બહારે જવું, તે પણ કેવી રીતના? તો સ્વામી કે તારે 2 ઈંટો લઈ જવી, ઈંટ ઉપર બેસવું, અને કે ઈંટ વગર બેસે તો ઘસાઈ જાય ને. સ્વામી કે ઈંટ ઉપર બેસવું અને પછી ખાડે જવું, પછી લોટો ક્યાં રાખો, આમ તેમ બધું જ પ્રમુખ સ્વામી શીખવાડે. આવો મિત્ર તમને ક્યારેય નહીં મળે. જીવતા રમતા જમતા બધી જ ક્રિયા સત્પુરુષ આ દુનિયામાં શીખવાડી શકે અને છેક સુધી સાચવી શકે એવા મિત્ર પ્રમુખ સ્વામી છે. જો આવા મિત્ર આપણા ગુરુ આપણી સામે હોય અને તમે બીજે ફાંફા મારો તો આપણા જેવો મૂર્ખ કોઈ કહેવાય જ નહીં. છતાં પણ હું તમને કહું છું, હું તમારા પક્ષમાં છું. આ બધી જ વાત હું કરીશ ને, તમે ભલે આ પ્રશ્ન રજૂ નહીં કરી શકો પણ સૂક્ષ્મ રીતે ખાનગીમાં તમારા મનમાં આ પ્રશ્ન થશે. શું થશે ખબર છે? કે ઇટ કાન્ટ હેપન ટુ મી. કે બરાબર છે, વિશ્વવિહારી સ્વામીને સ્વામી શીખવાડ્યું, હર્ષદ ચાવડાને પત્ર લખ્યો, પેલાને હોસ્પિટલમાં મળવા ગયા, પેલાના ટ્રેનમાં આંસુ લૂછ્યા,
અરે યજ્ઞવલ્લભ સ્વામીને સ્વામીએ 100 પત્ર લખ્યા, પણ મને આવો પ્રસંગ બને નહીં. બરાબર ને? આપણને એમ થાય કે સ્વામી જો મને આવો બન્યો હોત ને તો હું મિત્ર થઈ જાઉં. બરાબર? આવો સૂક્ષ્મ પ્રશ્ન થાય કે ઇટ કાન્ટ હેપન ટુ મી, કે મને આવો ના થાય તો હું સ્વામીને કઈ રીતે સ્વીકારું કે આ બેસ્ટ ફ્રેન્ડ મારા. હવે આ મોટો પ્રશ્ન મેં છેડ્યો છે, પણ આ પ્રશ્નનો ઈલાજ કે જવાબ આપ્યા વગર છૂટકો નથી. શાંતિથી સાંભળજો. તર્કની દુનિયામાં આપણે જઈએ અને જો તમે આ તર્ક સ્વીકારી શકો તો તમે પછી મારો જવાબ પણ સ્વીકારજો. તમે આ ન સ્વીકારો તો જવાબ ન સ્વીકારતા. બરાબર, આપણા મનમાં એમ હોય કે પ્રમુખ સ્વામી હવે તો લાખો માણસો થઈ ગયા, હવે સ્વામી મને ક્યારે જુએ, મળે, શું કરું, કેવી રીતના સ્વીકારું. હવે મારે તમને પૂછવું છે કે આ દુનિયામાં તમે જે મિત્રોને સ્વીકાર્યા છે કે જે મિત્રોએ તમને સ્વીકાર્યા છે, સમજી ગયા, તો એનું કારણ શું હોય છે? તો મેં કિશોરો યુવાનોને પૂછ્યું, સાંભળજો. ઘણા એમ કે બસ સ્વામી અમે ભેગા સ્કૂલમાં જઈએ છીએ ને મિત્રો લે. એનું કારણ શું છે? કે આપણે સહવાસ જેની જોડે હોઈએ મિત્ર થાય. તમારે ઘી કાંઠામાં રહેતા હોય અને સેટેલાઇટના મિત્રો હોય, ઘી કાંઠામાંથી ત્યાં ગયો હોય તો હોય, પણ ક્યાં તમે દૂર જઈને જવાના? જો આપણે આપણી જે નાની દુનિયા છે ને એના સિવાય કોઈ મિત્ર આપણા હોતા નથી. સ્કૂલે હોય કે રમવામાં કે ફરવાના કે કંઈક આપણી પોળમાં આજુબાજુ એવા જ મિત્રો હોય છે. પેલો કે અમારી જોડે જે ફરે ને એ મિત્રો નહીં, તમે જોવા કે હાલ ને ચાર જણા આવી જ જાય, ઘણા એવા જ હોય, અખંડ ફ્રી, ટોટલી ફ્રી, ફરતા જ હોય, જ્યાં હોય તો હોય જ, કેમ છે, તૈયાર છું લે, એવા તમારા મિત્રો થતા હોય છે. સૂક્ષ્મ ઘરે વિચારજો આ બધા હું પ્રશ્ન પૂછું છું કે જે બસ ધોઝ હુ આર ફ્રી આર યોર ફ્રેન્ડ્સ. અને તમે પણ એવા જ હોય, કોકની પાછળ ફરફર જ કરતા હોય ને પડછાય જેમ, હું આવું લે, તું આવું શું કરે છે, બે માં હશે ને તમારે બધી જ જગ્યાએ તૈયાર થઈ જાઓ છો. તો ઘણા છે ને, બીકોઝ યુ આર ફ્રી યુ આર ફ્રેન્ડ્સ, બીકોઝ યુ આર નિયર યુ આર ફ્રેન્ડ્સ. ત્રીજો પ્રકાર કેવો છે? કે એ આપણું કહ્યું માને ને એટલે મિત્ર થાય. નહીં ઘણા હોય કે ચાલ દોસ્ત આપણે લખોટી રમીએ, કે હા તો બહુ સારો મિત્ર કહેવાય, હું કહું તેમ કરે, અને આપણે બીજાના મિત્ર થવા માટે શું કરીએ, એ કે તેમ કરીએ. જોજે કાલે લાલ રંગ કરીને આવજે, હા લાલ રંગ કરીને, કેમ મારા મિત્રએ કહ્યું, કેમ આપણે એના મિત્ર થવું છે, કહું તેમ કરે એ મિત્ર થાય. ઘણો તો એવો મને જવાબ આપ્યો કે સ્વામી અમે SMS કરીએ ને મને સામે તરત વળતો જવાબ આપે એટલે મારો મિત્ર લે. SMS નો જવાબ આપે એ મિત્ર. ઇન્ટરનેટની દુનિયાની અંદર ચેટિંગમાં તમે જોયો જ ના હોય મિત્ર છે, સ્ત્રી છે કે પુરુષ છે, બુઢો છે કે જુવાન છે, વાતો તો મીઠી મીઠી કરતો એનો હોય, ઘરડું ગલકું કે એકદમ વૃદ્ધ હોય અને તમને લાગે કે આ મારો મિત્ર ને એકદમ વાત તો શોરી અને યુવાનોની વાત કરતા હોય, એવા ઇન્ટરનેટ પર મિત્ર થાય છે. કેમ? હું કહું મને જવાબ આપે છે ને એટલે મારો મિત્ર. કેવા કારણો છે? હજુ ઊંડા ઉતરજો. ખાલી મિત્રો કેવા કે ભાઈ મને હું ગમે તે અર્થહીન વાતો કરતા, જો મિત્ર જોડે બધી વાતો થતી હોય ને એમાં બધી અર્થવારી ના હોય, ભણવામાં અર્થવારી હોય, ટીચર જોડે બહુ વિચારવા, સંતો જોડે કઈ અર્થસભર વાત કરે, મિત્રો જોડે કે હાલ ને યાર એમ તું ક્યાં ગયો, હા બહુ શું કર્યું, હા તમારો અડધો ફોન છે ને, ના હા ના હા એમ જ ચાલતું હોય, લે તમે વધારે અનુભવી છો, આ તો મને તમારામાંથી જ કહ્યું છે, એટલે આ મારો વાંક નથી હું જે બોલું છું. એ ઘણા એવા હોય કે હેબિટ્સ આદતથી મિત્રો થાય, એ મિત્રો બહુ ભડવીર હોય, ભેગા સિગરેટ પીતા હોય ને મિત્રો થઈ જાય, ભેગા દારૂની ખાલી એક ગ્લાસ લગા ને, એ કેવું રહ્યું લે, કેવું રહ્યું, માંથી જિંદગી આપી દે પેલા ને, ભેગા ક્રિકેટ જોવા ગયો મિત્ર થઈ જાય. સમ આદત, સરખી આદત હોય તો પણ માણસ મિત્ર થઈ જાય અને મિત્રતા છૂટતી નથી. ખાલી રમવા રમવામાં મિત્ર, જો કે રમવામાં તો દુશ્મન ઝાઝા થાય, આઉટ ખોટ પાંચ પાંચ વાર આઉટ થાય તો સ્ટમ્પ લઈને જતો રહે પેલો કે હવે રમો. અમે જોયું છે, અમારા પર ફોન આવ્યા કે સાહેબ પેલા કોને મનિયાને, મેં કહ્યું કેમ, એ કે સ્ટમ્પ લઈને જતો રહ્યો છે, પણ એ મારે સોલ્વ કરવાના, બીજા બનાવી દે તું સ્ટમ્પ. જો રમવાની અંદર મિત્રતા અને દુશ્મનાઓ થતી હોય છે આપણને, પણ એક મિત્રતા જે ટકતી હોય છે ને, ઇન્ફ્લુએન્સ, કોઈ વધારે પૈસાદાર, વધારે રૂપવાન, વધારે બુદ્ધિશાળી, વધારે હોશિયાર, વધારે આવડતવાળો,
એ જેનો આપણે પ્રભાવમાં જીવતા હોય ને, એ પ્રભાવમાં તમે છે ને એ મિત્રતા તમારી ચાલુ રહેતી હોય છે. આ જો આપણને ખબર પડે કે દુનિયાના કારણો છે મિત્રતા માટે, પણ એ બધાનો સાર શું છે. આ બધી મેં વાતો કરીને, સરખા કપડા, સરખી આદત, સરખી જગ્યાએ સરખી રમત, સરખી વાતો, સરખી આ, એ બધાનું મૂળભૂત શું છે ખબર છે? સરખું કેમ કરીએ છીએ આપણે? સ્વીકૃત થવા. સમજાય છે? આપણે પાંચ માણસો જે ગાળો બોલતા હોય, આપણે ગાળો બોલતા કેમ શીખીએ છીએ? કે એ ગ્રુપમાં સ્વીકૃત થઈએ. સરખા કપડા કેમ પહેરીએ છે? સ્વીકૃત થવા. સરખા જોક ઉપર હસીએ છે કેમ? સરખા. કોઈને ન ખબર પડે તો હા 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 કરે કેમ? અરું નહીં કરું તો રહી જઈશ. સ્વીકૃત થવા. ઇફ વી આર એક્સેપ્ટેડ, આપણે સ્વીકૃત થઈએ ને તો જ આપણને એમ લાગે કે મારા અસ્તિત્વનો સ્વીકાર થયો. બધાની પાછળ એક જ કારણ છે કે આપણે સ્વીકૃત થઈએ. એમાં બે પ્રશ્ન થાય છે. આપણા કરતા મોટાને હોશિયાર માણસ હોય ને, એને સ્વીકૃત થવા શું થવું કરવું પડે? એના ગુલામ થવું પડે, કેમ કરવું પડે? અને આપણા કરતા નાના હોય એને સ્વીકારવા માટે શું કરવાનું? આપણે કહીએ એમ એને કરવું પડે. હે ચાલ ઉભો થા, પછી આવજે, અત્યાર નહીં લે. એમને એમ એકવાર હું ખાલી ત્યાં ગયો, જજીસ ક્રિકેટ રમતા હતા. ખાખી હકીકત વાંચો, મળવા ગયો જજીસ ક્રિકેટ રમતા હતા, એના નોકરો છે ને ફિલ્ડિંગ ભરતા હતા. તો મારી હાજરીમાં પેલો ત્રણ વાર આઉટ થયો તો જજ કે નોટ આઉટ. પેલા ફિલ્ડિંગ જ ભર્યા કરે, પેલા લોકો નોકરી જોઈતી હતી અને પેલો રમ્યા જ કરે, પેલા ફિલ્ડિંગ ભર્યા કરે, બોલિંગ કર્યા કરે. આવું ક્રિકેટ હોય? અખંડ નોટ આઉટ, અખંડ નોટ આઉટ. એમ તમે જયારે મોટા હો ત્યારે પેલામાં અખંડ નોટ આઉટ, અને તમારા મિત્ર મંડળ મોટું હોય તો તમે અખંડ આઉટ. સ્વીકૃત થવા તમે બધું કરતા હોય છે. દુનિયામાં જે કોઈ લોકો તમને સ્વીકારે છે ને, એ કન્ડિશનલી સ્વીકારે છે. હું કહું તેમ તું કર તો સ્વીકારીશ. પ્રમુખ સ્વામી તમારા ભલે તમારી જોડે કોઈ પણ જિંદગીમાં પ્રસંગ ન બને, કોઈ વાર સ્વામી તમારી જોડે ડાયરેક્ટ વાત પણ ન કરે, પણ પ્રમુખ સ્વામી તમારા શ્રેષ્ઠ મિત્ર કેમ? આ બધા જ દુનિયાના મિત્ર જોડે તમે સ્વીકૃત થવા આંટા મારતા હો છો, પ્રમુખ સ્વામીએ તમને અનકન્ડિશનલી સ્વીકાર કર્યો છે. સ્વામીએ આપણને એક્સેપ્ટ કર્યા છે અનકન્ડિશનલી, એટલા જ માટે એ તમે જેવા છો તેવા પ્રમુખ સ્વામીએ સ્વીકાર્યા છે. ભલે થોડાક નિયમ ધરમ આગા પાછા હોય, પ્રમુખ સ્વામીએ સ્વીકાર્યા છે. એ કે ને તમારાથી બધું ન થતું હોય, સ્વામીએ તમને સ્વીકાર્યા છે. મહારાજે કહ્યું કે તમે મારા કહેવાયા છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. સ્વીકાર્યા છે. આટલા બધા ઉચ્ચ હૃદયવાળા કોઈ મિત્ર મળશે નહીં. દરેક મિત્ર તમને ચાર વાર એનું કહ્યું નહીં કરો ને તો કાઢી મૂકશે. બે વાર એના જેવા કપડાં નહીં પહેરો ને, અરે તમને કહે કે સિગરેટ પી ન પહેરે કે હા તો એકદમ બાયલો છે એમ કે તમને રવાના કરી દે લે. અને પછી સુરવીર થવા સિગરેટ પીએ અને આખી જિંદગી ગુલામી કરવાની પછી સિગરેટની. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે આપણને સ્વીકાર્યા છે ને, કે હી એક્સેપ્ટ અસ અનકન્ડિશનલી. જે કાંઈ તમે નાની મોટી ભૂલોય કરી હોય ને, સત્પુરુષ માફ કરે છે. હી લવ્સ અસ અનકન્ડિશનલી. કોઈ પણ કન્ડિશન વગર તમને પ્રેમ આપે છે. દુનિયાના બધા જ પ્રેમ છે ને કન્ડિશનલ હોય. તમે જયારે મોટા થઈને લગ્ન કરશો, તમારો દીકરો તમારી પાસે પાંચ છ વસ્તુ માંગશે, પહેલા તો તમે બહુ કહેશો કે બેટા તું બહુ સારો, મારો જીગરી, હું પ્રેમ ને હે તે પપ્પા તમે બહુ સારા, અને પપ્પા પપ્પા કરે ને ચાર વાર. એ કે પપ્પા બાઇક લઈ આપો ને, નહીં લઈ આપો એટલે કેવા પપ્પા ખરાબ. અને છોકરો ફેલ થાય એટલે પપ્પા કે આ કેવો પાક્યો. તમે ફેલ થાવ એટલે ચોકડી, પેલા ન લઈ આપે એટલે ચોકડી. દુનિયાના મા બાપના પણ પ્રેમ છે ને કન્ડિશનલ હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ, તમે ચાર ચાર વાર ફેલ થઈને પ્રમુખ સ્વામીના પાસે આવશો ને, સ્વામી તમને આશીર્વાદ આપશે કે પાંચમી વાર તું પાસ થા. આપણે જોયા છે સાત સાત વાર ફેલ થઈને પણ ડોક્ટર બનેલા. આપણે જોયા છે કે જેના જિંદગીમાં લલાટ પર કોઈ ભણવાનું લખેલું ન હોય, પ્રમુખ સ્વામીને આશીર્વાદથી ભણ્યા હોય, પ્રમુખ સ્વામી એક્સેપ્ટ અસ અનકન્ડિશનલી, લવ્સ અસ અનકન્ડિશનલી, પ્રોટેક્ટ અસ અનકન્ડિશનલી. ગમે તેમાં ભીષ્મ આવી ગયા હોય ને, કારણ કે બાપા આવું થઈ ગયું છે, સ્વામી એવું કહે છે,
કે કેમ મન પૂછવા આવ્યો હતો આવું કરવા ગયો ત્યારે? ઘણા નહીં એક્સિડન્ટ કરી નાખે ને પેલી હેલ્મેટ ના પહેરી માથું ફૂટી જાય ને પછી કે બાપા હોસ્પિટલમાં શું કંઈક કરો. સ્વામી એવું કહે છે પૂછવા આવ્યો હતો કે હેલ્મેટ વગર જવું કે નહીં? સ્વામી રક્ષા કરે છે. તમે એમના કહેવાયા છો તો તમને પ્રેમ, સ્વીકૃતિ, રક્ષા અને હી ફૂલફિલ્સ. તમે ગમે તેવા છો ને તોય તમારા સંકલ્પો પૂરા કરવા એ પ્રમુખ સ્વામીની જવાબદારી છે. સ્વામી એવા મિત્ર છે કે તમારા દરેક સ્વપ્ન પણ ફૂલફિલ કરે. દુનિયાના કેવા મિત્ર હોય ખબર છે? બધા મિત્ર એકબીજાને સ્વપ્ન આપે, હે દોસ્ત આમ કરી નાખીએ, આપણે તો મોટા થઈને પાયલોટ થવું છે. મિત્રો તમને સ્વપ્ન આપી શકશે, પૂરા નહીં કરી શકે. પ્રમુખ સ્વામી તમને સ્વપ્ન આપશે ને પૂરા પણ કરશે. આ બહુ સિમ્પલ ડેફિનેશન છે કે મિત્રો તમને ખાલી સ્વપ્ન આપી શકશે, સ્વપ્નની દુનિયા દેખાડી શકશે, પણ પૂરી કરવાની તાકાત એ સ્વામી પાસે છે. આ મિત્ર કંઈક જુદા કહેવાય. તો બીજો પ્રશ્ન આપણા મનમાં થશે કે બરાબર, પણ હવે સ્વામી ઉંમરનો ડિફરન્સ તો કરો કે નહીં? હું કેવી રીતના એની જોડે મિત્રતા કરી શકું જે મારા કરતી બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા ઉંમરમાં મોટા હોય? મારી 20 વર્ષની ઉંમર ને પ્રમુખ સ્વામીની 80 વર્ષની ઉંમર, તો કેવી રીતના લાગે કે 80 વર્ષના તમારા મિત્ર હોઈ શકે? એજ મેક્સ અ ડિફરન્સ. અરે ભાઈ, ઘણા યુવાનો મેં દેશ પરદેશમાં જોયા છે જે અમને કહેતા હોય છે કે સ્વામી મારા શ્રેષ્ઠ મિત્ર છે ગાંધીજી. ઉંમર તો બરાબર, અત્યારે પૃથ્વી પર હયાત નથી ને, તો એના મિત્ર થઈ શકે છે. થઈ શકે કે નહીં? કેમ, એના મૂલ્યો એનું રક્ષણ કરી શકે. એમ ઘણા કોઈ દિવસ, પેલો કે મને બાપા મળ્યા નથી, સચિન તેંડુલકરને કોઈ દિવસ તમે મળવાના નથી, પણ તમારા મનના મિત્ર કહેવાય કે નહીં? અરે તમારા તો બરાબર વૃદ્ધો હોય ને એ કે સાહેબ મારા બેસ્ટ ફ્રેન્ડ તો સચિન તેંડુલકર લે. 60 વર્ષનો હોય તોય કે એની જોડે ને હેત થયું હોય ને તો મિત્રતા પાકી. મિત્રતામાં હેતની જરૂર છે, સુરત ભાવની જરૂર છે, કોઈ એજનો એમાં ડિફરન્સ નથી. મોટા મોટી વાત એ છે કે દુનિયાના એક્ટરો પણ તમારા સૂક્ષ્મ મિત્ર બની જતા હોય છે મનમાં, પણ એ બધા મિત્ર તમારી જિંદગીને છે ને નેગેટિવ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. પ્રમુખ સ્વામી એવા મિત્ર છે કે જે આપણને પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. ચાર પાંચ પ્રકારના મિત્રો હોય, ઘણા નહીં, તાળીવાળા, તાળી મારેલા હા હે હિ વાળા મિત્રો હોય. બીજા થાળીવાળા, જ્યાં હોય ત્યાં ભેગા જમવા હોય હોય ને, હોય જ, થાળીવાળા હોય. પછી ત્રીજા પાળીવાળા, પાળી એટલે સ્કૂલની પાળી હોય કે જોબની પાળી હોય, એટલે જે તમારો ટાઈમ શેડ્યુલ હોય એના મિત્રો હોય. પછી ના હોય, કઈ પૂછે નહીં, કરે નહીં, જયારે ભેગા થાય ત્યારે આખી દુનિયાની વાત કરે, હે કેમ છે, પછી ગુમ. અમુક દિવાળીવાળા, વર્ષે એકવાર મળે, સારા એકદમ ઇસ્ત્રી ટાઈપ કપડા પહેણ, કેમ કેવું છે, બરાબર. અને અમુક છેક ભગવાન વન માળી કહીએ કે ભગવાન અને સંત આપણા અંતરના મિત્ર છે, ખબર પડે એ ક્યારે ખબર પડે? આ દુનિયાના મિત્ર આવશે અને જશે, ભગવાન અને સંત અખંડ આપણી પાસે રહેશે, ઓલવેઝ અવેલેબલ. અને એ તમને અખંડ અંતરથી સ્વીકારે છે. ભેદ ક્યાં છે તમે હવે વિચાર કરજો. બે દ્રશ્ય તમારી નજર સમક્ષ મૂકું છું, ભેદ ક્યાં છે? તમે સ્કૂલે જતા હો અને જે ડરવાણી હોય ને એ રોજ તમારી માટે દરવાજો ખોલે, રોજ, તમારો મિત્ર થઈ જાય કે નહીં? અહીંયા તો હોય કે નહીં મને નથી ખબર, અમારે ઇંગ્લેન્ડમાં હતા એટલે રોજ દરવાજો ખોલે જેનિટર, એટલે તમે હાય હલો કઈ નીકળો, રોજ તમારો મિત્ર થઈ જાય, થાય કે નહીં? પણ એક માણસ એવો હોય કે તમને મળ્યો જ નથી અને તમારા કરતા 30 વર્ષ ઉંમર મોટી હોય, પણ એને એમ થયું હોય કે તમે ભણવાની અંદર તમારા પાસે ફી નથી, તો આખી જિંદગી તમારા ભણતરની જવાબદારી લે, લાખો રૂપિયા ખર્ચીને તમે ડોક્ટર બનો ત્યાં સુધી એ સ્કોલરશિપ આપે, તો તમારો વધુ નજીકનો મિત્ર કોણ કહેવાય, દરવાણી કે સ્કોલરશિપ આપનાર? બોલો. આમ તમે કહેશો દરવાણી, પણ હકીકતમાં કોણ થયો? પેલાએ તો ખાલી તમારા માટે દરવાજો ખોલ્યો અને પેલાએ આખી જિંદગીનો દરવાજો ખોલી નાખ્યો. સમજાય છે? જે છમને ભણાવી ગણાવીને છે એક ડોક્ટર બનાવી છે, કે પેલો તો સ્કૂલનો દરવાજો ખોલે છે અને કોઈક વાર વહેલો છોડીને વાગે ખરો, પણ આ તો એવા દરવાજા ખોલી નાખ્યા કે જિંદગીમાં ઠેસ ના વાગે. કેટલા મોટા મિત્ર થયા. તમારે આંખની અંદર કરચલીઓ પડે અને તમે મેકઅપ લગાડો, હવે તો પુરુષ હોય મેકઅપ લગાડતા થઈ ગયા છે,
બરાબર, અને મેકઅપ લગાડો ને કરચલીઓ દૂર થઈ જાય, અને રોજ જે તમને મેકઅપ લગાડે એ તમારો મિત્ર થયો કે નહીં? હા, પણ કોક એવો માણસ મળે કે કરચલીઓ દૂર કરી દે તો કેવો? અત્યારે કરચલીઓ નથી ને એટલે તમને એનો પ્રશ્ન નથી ખબર, હજુ થશે ને જયારે તાર લાગશે કે ઓ આમ થઈ ગયું, આંખ લબડી ગઈ, ધોળા વારાઈ ગયા, વાર ક્યાં ગયા, તો તે વખતે મનમાં મુંજારો થશે. આપણે એ જ કેવું કે તમને એક દિવસ માટે રૂપવાન બનાવે એ મિત્ર સાચો કે આખી જિંદગી તમારો ચહેરો બદલી દે એ મિત્ર સાચો? જો એ મિત્ર કંઈક જુદા હોય છે. હજુ ત્રીજી હું વાત કરું, તમને પગ દુખતા હોય ને રોજ કોક તમારા પગ દબાવવા આવે, આપણે કે આ મિત્ર બહુ સારો કે રોજ પગ દબાવે છે. પણ બીજો મિત્ર હોય તમને એવો ઇલાજ કરી આપે કે જિંદગીમાં પગ દુખવાનું મટી જાય, તો કયો મિત્ર વધારે સાચો અને સારો? જિંદગી પર ના જવાબો. એમ તમે કૂવામાં રમવા ગયા હોય અને બે મિત્રો કે હે હાલો ચાલો બોલો અંદર કૂદીએ, અને બધા ધબાક થઈને કૂદો, મજા આવી, કૂવામાં ભૂસકો એટલે બહુ સારું, પણ તરતા ના આવડતું હોય પેલો મિત્ર તો ખરો જ ને? હે, બધા જ એકદમ હુડુત કઈને કૂદીને પડી ગયા. હવે જેને તમને કૂવામાં નાખ્યા એ પણ મિત્ર છે, અને જે ઉપર આવીને તમને કૂવામાંથી બહાર કાઢે એ પણ મિત્ર છે. આમાંથી કયો મિત્ર વધારે સાચો? જો હવે સમજાવવા લાગ્યું ને, જે તમને પ્રશ્નમાં મિત્ર ભાવે નાખે છે, હું કહેતો ખોટો મિત્ર નથી પણ સારો કયો જે તમને કાઢે એમ. એમ તમે આપણે આખી આમ ભેગા હોય, આખી આપણે 500 જણા કિશોરો ફરવા ગયા ને જંગલમાં, હે હાલો 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 કદે, એ ચાલો અંદર અંદર જઈએ, અંદર જઈએ, એ શુરવીર થાવ, જાઓ અંદર જાઓ અંદર, બધા અંદર પહોંચી ગયા આનંદ કિલોલ કરતા, પછી કે ભાઈ બહારે જવાનો રસ્તો કોઈ જોયો? એ કે ચારે બાજુ ઝાડ દેખાય છે, હવે કયું ઝાડ આપણું, ક્યાં જવું, કેમ જવું, અંદર તો ગરી ગયા રમતા રમતા. એ બધામાં એક મિત્ર તમને બારે કાઢે એ મિત્ર સાચો કે જેને બૂમ પાડીને અંદર લઈ ગયા તે સાચો? સમજાય છે? એમ આ દુનિયાના તમામ મિત્રો તમને પ્રશ્નની ઘટમાળમાં અંદર નાખી દેશે, પ્રમુખ સ્વામી એક જ છે તમને પ્રશ્નમાંથી બહાર કાઢી શકશે. એઝ યુ ગો, એઝ યુ મૂવ ઇન લાઈફ, જીવના સાચા મિત્ર એ સંત છે, એ તમને કોઈ પણ ઘટમાળમાંથી સ્વામી તમને બહાર કાઢી શકશે. બારે તો કાઢી શકશે પણ નિસ્વાર્થ છે, હિતકારી છે, અને પ્રમુખ સ્વામી મહારાજ તમારું હિત એટલે તમારું પરિવર્તન કરી શકશે. બધા જ મિત્રો તમને છે ને સારા શબ્દ પ્રેમ ને હૂંફ આપી શકે. કોઈને હૂંફ આપીને એટલે ઇલાજ ના કહેવાય, કોઈનો હાથ ભાંગી જાય પછી આપણે બધા જ જઈએ હોસ્પિટલમાં માનવા કે તું મારો મિત્ર છે, શું લાવ, કેરી લાવ, આ લાવ, તે લાવ, તારે શું ખાવું છે, હાથ મટવાનો છે. સમજી ગયા? પ્રેમ એક વાત છે, ઇલાજ એ જુદી વાત છે. તમારા પ્રશ્નનું સમાધાન તમારામાં ફેરફાર લાવો ને. અત્યારે તમે કિશોરો છો, મારે એક બે પ્રસંગો તમને કહેવા છે, કદાચ થોડીક સમય વધુ થશે, પણ એક બે પ્રસંગો કહેવા છે કે જે ઇલાજ અને પરિવર્તન છે ને એ પ્રમુખ સ્વામીની માલિકીની વાત છે. પરિવર્તન એટલે શું, હું તમને સમજાવું છું કે 1987 સાલનો આ પ્રસંગ છે, સાચો છે. કોઈકને અનુકૂળ હોય તો તમે વેબસાઇટ ઉપર જઈને પણ આ પ્રસંગ વાંચો કેટલો ઓથેન્ટિક છે. 1987 સાલનો આ પ્રસંગ છે. કેન્યાનું કેપિટલ ટાઉન નાઇરોબી, ત્યાં ગડી કેનેડાનો ભૂતપૂર્વ આઈસ હોકી પ્લેયર જેનું નામ બોબ મનરો, એ બોબ મનરો કરીને એક માણસ જે યુનાઇટેડ નેશનમાં અધિકારી તરીકે નિમાયો, નાઇરોબી આવ્યો. એને આફ્રિકા કે નાઇરોબીમાં કઈ રસ જ નહોતો, કારણ કે ઠંડો પ્રદેશ આવ્યો ગરમીની અંદર. એના મનની અંદર રમત ગમત માટે શોખ, એકવાર એ ગાડીમાં ફરવા નીકળ્યો હશે અને ફરતા ફરતા નાઇરોબીમાં એક વેલી છે પહાડોની અંદર જેનું નામ છે ધ મથારે વેલીઝ. એ જે ખીણ છે એ ખીણની અંદર 250,000 સ્લમ્સ, 250,000 ઝૂંપડાઓ, એવું કહેવાય છે કે આખી દુનિયાના મોટામાં મોટા અને વિચિત્રમાં વિચિત્ર, ગંદામાં ગંદા કોઈ પણ સ્લમ્સ હોય તો આ મથારે સ્લમ્સ. આ માણસ જે ગાડીમાં ત્યાં પહોંચ્યો અને જોયું કરો કે આટલી બધી ગંદકી, ચારે બાજુ ગંદકી અને ગરીબી,
તે વખતે એ ગંદકી અને ગરેબીની અંદર એકદમ ગંદુ નાનું નાનું બધું પડ્યું હતું, એની અંદર થોડા કાળિયાના છોકરાઓ, થોડા એટલે 50 થી 600 છોકરાઓ ફૂટબોલ રમતા. કોઈ દિવસ ફૂટબોલ 100 જણા રમી શકે? બોલ ક્યાં રહી જાય ને પગત તૂટે ને. અને અંદર અંદર રમતા હતા, અને એક ગાભાનો દડો કર્યો હતો, અને દડાથી એ લોકો રમતા હતા, અને રમવા કરે ને એકબીજાને લાતો મારે ને એકબીજાને પાડી નાખે ને. આણે જોયું કે અરર ભાઈ આવું કરે છે, એટલે મોટે ત્યાં બૂમ પાડી કે ફાઉલ. ક્યાં? ફાઉલ છે. જેવી બૂમ પાડી એટલે બધા જ કાળિયાઓ જોવા લાગ્યા અને બોલવા લાગ્યા કે મઝુંગુ. મઝુંગુ એટલે શું? ધોળિયો. સમજી જા, કાળિયા અને ધોળિયામાં કોઈ દિવસ બનાવ હોય નહીં. સાંભળજો છો, આ માણસને મનમાં એમ થયું, એટલે ધીરે ધીરે ગયો અને પછી બધા કાળિયાઓને કીધું, ગંદકી ગંદકી એ કે આવી રીતના છે ને ફૂટબોલ ના રમાય તો પેલો કેવી રીતના રમાય? કઈ નિયમ ખબર નહીં, બોલ શું છે ખબર નહીં, પણ ફૂટબોલ ફૂટબોલ કરતા બધા એકબીજાને લાતો મારતા હતા. આના મનમાં ખાલી એક દયા આવી કે ચાલો ને આટલા ગરીબ છે. બીજે દિવસે એ ફૂટબોલ લઈને આવ્યો ને, સાચો ફૂટબોલ, તો 1000 છોકરાઓ ભેગા થયા. એક બોલ ને 1000 છોકરાઓ, એક બોલ ને 100 છોકરાઓમાં પગ તોડે તો 1000 છોકરામાં તો ઊંધા લટકાવે જ ને. રમાય ફૂટબોલ. અને થયું કે આ છોકરાઓની આંખોની અંદર રમવાનો આટલો બધો અંદર ક્રેઝ છે, એટલે એને છોકરાઓને શું કીધું કે જો ગંદકીમાં ફૂટબોલ ના રમાય, હું કાલે આવું છું, તમે આ એરિયા સાફ કરી નાખો. તો બધાએ ભેગા થઈને સાફ કર્યો. સાફ કરીને